जय श्री कृष्ण। गई काले आपणे अल्किननी रासायणिक गुणधर्मों में बे योगशील प्रक्रियाओनो अभ्यास करेलो, हाइड्रोजिनेशन अने हेलोजिनेशन। आजे त्यांथी आपणुं प्रकरण आगळ वधारीए तो आजे आपणे अल्किननुं हाइड्रोहेलोजिनेशन एटले के हाइड्रोजन हेलाइड साथेनी योगशील प्रक्रियानो अभ्यास करीशुं। अल्किननुं हाइड्रोहेलोजिनेशन गई काले आपणे भणेला अल्किननुं हेलोजिनेशन तेनी जेम ज इलेक्ट्रॉन अनुरागी योगशील प्रक्रिया थशे। सौ प्रथम अल्किननी ज्यारे हाइड्रोजन हेलाइड अथवा हेलोजन एसिड साथे योगशील प्रक्रिया करवामां आवे त्यारे विषमभागी विभाजन ने कारणे उत्पन्न थतो इलेक्ट्रॉन अनुरागी आयन एच प्लस पाई विद्युत वादळ प्रत्ये आकर्षाय अने धन इलेक्ट्रोमेरिक असरथी कार्प केटायननुं निर्माण करे। आ प्रथम तबक्को धीमो अने वेग निर्णायक तबक्को होवाथी ए प्रक्रियानुं रेट डिटर्मिंग स्टेप कहेवाय। आ कार्प केटायन त्यारबाद हेलाइड माइनस आयन ने आकर्षे एटले के इलेक्ट्रॉन अनुरागी आयन कार्बनना धन विद्भार प्रत्ये आकर्षाय अंतिम निपज हेलो आल्केन आपे। आम आखी प्रक्रिया इलेक्ट्रॉन अनुरागी आयन द्वारा थती होवाथी आ प्रक्रिया ने इलेक्ट्रॉन अनुरागी योगशील प्रक्रिया कहेवामां आवे। हवे जो आपणे आ प्रक्रियाने उदाहरण द्वारा समझिए तो अल्किन बे प्रकारना होई शके, सममितीय अने असममितीय। सौ प्रथम सममितीय अल्किन ब्यूट टूइननुं उदाहरण लई अने जो समझिए तो ज्यारे ब्यूट टूइननी HBr साथे प्रक्रिया करवामां आवे त्यारे एच प्लस पाई इलेक्ट्रॉन वादळ धन इलेक्ट्रोमेरिक असरथी आ कार्बन ऊपर धन विद्भार उत्पन्न करशे तो टू ब्रोमो ब्यूटेन निपज मळशे। अने जो आ एच प्लस आ कार्बन पर धन विद्भार उत्पन्न करशे तो पण निपज टू ब्रोमो ब्यूटेन ज मळशे। एटले जो सममिति अल्किननी आवा हाइड्रोजन हेलाइड जेवा असम प्रक्रियक साथे योगशील प्रक्रिया करवामां आवे तो एक ज निपज मळे छे। परंतु जो असममिति अल्किननी हाइड्रोजन हेलाइड जेवा असम प्रक्रियक साथे योगशील प्रक्रिया करवामां आवे तो मळती निपज मार्कोनिकोफना नियमने अनुसरे छे। कॉम्पिटिटिव एक्जाम माटे आ मार्कोनिकोफना नियमनो जे कंसेप्ट छे ए याद राखवो जरूरी छे। एटले अहींथी एलर्ट थई जाओ अने अहींथी खास ध्यान आपो के जो असममिति आल्किन, असममिति एटले द्विबંધ સાથે જોડાયેલા સમૂહો સરખા નથી, આમાં દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, જ્યારે આમાં દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક મિથાઇલ છે, તો આવા અસમમિત આલ્કિનની જ્યારે અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો પ્રોપિન સાથે જ્યારે HBrની પ્રક્રિયા કરો તો બે નિપજ મળવી જોઈએ, વન બ્રોમો પ્રોપેન અથવા ટુ બ્રોમો પ્રોપેન। તો પ્રયોગશાળામાં જ્યારે નિપજ ચકાસવામાં આવે ત્યારે ટુ બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ તરીકે મળે છે, વન બ્રોમો પ્રોપેન ગૌણ નિપજ તરીકે અલ્પ પ્રમાણમાં મળે છે। તો જ્યારે ટુ બ્રોમો પ્રોપેન નિપજ સમજાવી હોય ત્યારે આ માર્કોનિકોફના નિયમને અનુસરવામાં આવે। 1869માં રશિયન વૈજ્ઞાનિક માર્કોનિકોફે ઘણા બધા ઉદાહરણો પરથી એક નિયમ આપેલો કે જ્યારે અસમમિતીય આલ્કિનની અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયકનો ઋણ ભાગ દ્વિબંધથી જોડાયેલા કાર્બન પૈકીના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે। આ નિયમના આધારે ટુ બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ છે એ સમજાવી શકાય અને આ નિયમને માર્કોનિકોફના નિયમ તરીકે ઓળખવામાં આવે। ફરી પાછું પુનરાવર્તન કરું છું, અસમમિત આલ્કિનની અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયકનો ઋણ વિજભારિત ભાગ દ્વિબંધથી જોડાયેલા કાર્બનના ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે એ નિપજ મુખ્ય મળે છે। આ નિયમને માર્કોનિકોફનો નિયમ કહેવામાં આવે। એટલે હવે જો આપણને પૂછે કે પ્રોપિનનું હાઇડ્રોહેલોજિનેશન કરવાથી કઈ નિપજ મુખ્ય મળશે તો આપનો જવાબ આવવો જોઈએ ટુ બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ હશે, વન બ્રોમો પ્રોપેન ગૌણ નિપજ હશે। બીજા કોઈ ઉદાહરણથી સમજવું હોય તો ધારો કે આઇસોબ્યુટીન આપવામાં આવે અને એમ કહીએ કે આઇસોબ્યુટીનની HI સાથેની યોગશીલ પ્રક્રિયા સમજાવો તો હવે માર્કોનિકોફના નિયમ પ્રમાણે
અસમપ્રક્રિયકનો ઋણ ભાગ એટલે કે આયોડાઇડ આયન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે, પરિણામે હવે જે નિપજ મળશે એ તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ મુખ્ય નિપજ હશે. આપને જો પ્રશ્ન પૂછવામાં આવે કે મુખ્ય નિપજ કઈ હશે, તો તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ અથવા તો 2-methyl-2-iodopropane મુખ્ય નિપજ તરીકે વર્તે. તો આ નિયમને માર્કોનિકોફના નિયમ તરીકે ઓળખવામાં આવે. હવે જો માર્કોનિકોફના નિયમની સમજૂતી ક્રિયાવિધિ દ્વારા આપવી હોય તો આમ આપી શકાય કે પ્રક્રિયા દરમિયાન કાર્બકેટાયન ઉત્પન્ન થાય છે અને એ કાર્બકેટાયનની સ્થિરતાને આધારે આ નિપજને સમજાવવામાં આવે. દાખલા તરીકે પ્રોપીન માટે જો વિચારીએ કે HBr પ્રથમ તબક્કામાં જ્યારે ધન ઇલેક્ટ્રોમેરિક અસરથી કાર્બકેટાયન ઉત્પન્ન કરશે ત્યારે બે પ્રકારની શક્યતા હશે, પ્રાથમિક કાર્બકેટાયન બનશે અથવા દ્વિતીય કાર્બકેટાયન બનશે. હવે આપ જાણો છો કે હાઇપર કોન્જ્યુગેશન અથવા પ્રેરક અસરથી, મિથાઇલ સમૂહની પ્રેરક અસરથી દ્વિતીય કાર્બકેટાયન વધુ સ્થાયી હોય એટલે આ નિપજ વધુ પ્રમાણમાં મળે, એટલે કે 2-bromopropane વધુ પ્રમાણમાં નિપજ તરીકે મળે. બ્રોમિન અહીં દાખલ થશે તો 1-bromopropane મળશે, બ્રોમિન અહીં દાખલ થશે તો 2-bromopropane મળશે. તો દ્વિતીય કાર્બકેટાયન સ્થાયી હોવાથી આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બ્રોમાઇડ આયન આ કાર્બન સાથે જોડાશે, પરિણામે મુખ્ય નિપજ 2-bromopropane મળશે. તો આમ માર્કોનિકોફના નિયમને ક્રિયાવિધિ દ્વારા સમજાવવું હોય તો કાર્બકેટાયનની સ્થિરતાના આધારે આ 2-bromopropane મુખ્ય નિપજ સમજાવી શકાશે. જ્યારે પણ હેલોજન એસિડની આલ્કિન સાથેની પ્રતિક્રિયાત્મકતાને ચકાસવામાં આવે ત્યારે આ નોંધી લેજો કે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ HI થી HF તરફ જતાં ઘટતો જતો જોવા મળે, જેનું મુખ્ય કારણ HIની ઓછી બંધ ઉર્જાને આપી શકાય. HIની બંધ ઉર્જા ઓછી હોવાથી સહેલાઈથી વિષમભાગી વિભાજન થશે અને પરિણામે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા જો હેલોજન એસિડની અથવા તો હાઇડ્રોહેલોજન સંયોજનની આલ્કિન સાથે લેવામાં આવે ત્યારે આલ્કિન સાથે હાઇડ્રોજન હેલાઇડ HI સૌથી વધુ પ્રબળતાથી પ્રક્રિયા દર્શાવશે, જ્યારે HF હાઇડ્રોજન હેલાઇડ તરીકે સૌથી ઓછી પ્રબળતાથી પ્રક્રિયા દર્શાવશે. હવે આ જ કન્સેપ્ટને જો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધ્યાનમાં લેવો હોય તો વધારે પુનઃ ગોઠવણીથી સ્થાયી કાર્બકેટાયનને અંતે મળતી નિપજ વધારે પૂછવામાં આવે છે, એટલે આ ઉદાહરણને આની સાથે જોઈન્ટ કરી અને ફરી પાછું એક વખત માર્કોનિકોફના નિયમ ઉપરાંત પુનઃ ગોઠવણીથી મળતી સ્થાયી નિપજને સમજો. તો ધારો કે આપણને આ સંયોજન આપેલું છે 1-2-3-4 બ્યુટ 1-in-3-3-dimethyl, એટલે આખું નામ આમ થશે 3-3-dimethyl બ્યુટ 1-in-ની. જો HBr સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો અકોર્ડિંગ ટુ માર્કોનિકોફ રૂલ એટલે કે માર્કોનિકોફના નિયમ પ્રમાણે સૈદ્ધાંતિક રીતે આપણને નિપજ અહીં ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે બ્રોમિન જોડાય, અહીંયા હાઇડ્રોજન જોડાય, પરિણામે નિપજ આ મળવી જોઈએ 1-2-3-bromo-2-2-dimethyl બ્યુટેન મળવી જોઈએ. પરંતુ જ્યારે પ્રાયોગિક રીતે નિપજ ચકાસવામાં આવે ત્યારે આ નિપજ અલ્પ પ્રમાણમાં એટલે કે ગૌણ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. વધુ પ્રમાણમાં મુખ્ય નિપજ તરીકે 2-bromo-2-3-dimethyl બ્યુટેન સંયોજન મળે છે. તો હવે આ નિપજને સમજાવવી હોય તો કઈ રીતના સમજાવી શકાય, તો એમાં ફક્ત માર્કોનિકોફનો નિયમ નહીં પરંતુ પુનઃ ગોઠવણી રીએરેન્જમેન્ટને પણ ધ્યાનમાં લેવામાં આવે. સૌ પ્રથમ H+ આયનને કારણે પાઈ બંધના વિદ્યુત વાદળ ઉપર જ્યારે H+ આયન ઇલેક્ટ્રોમેરિક અસરથી જોડાય ત્યારે દ્વિતીય કાર્બકેટાયન વધુ સ્થાયી હોવાથી આ કાર્બકેટાયન મળવો જોઈએ. પરંતુ આ કાર્બકેટાયન દ્વિતીયક છે એના કરતાં પણ જો મિથાઇલ સમૂહ અહીં સ્થાનાંતરિત થઈ જાય તો તેને કારણે મળતો કાર્બકેટાયન તેના કરતાં પણ વધારે સ્થાયિત્વ ધરાવે, કારણ કે તે તૃતીયક કાર્બકેટાયન હશે. આથી જ્યારે મિત્રો આ દ્વિતીય કાર્બકેટાયન બને ત્યારે આપમેળે મિથાઇલ સમૂહના પાડોશી કાર્બન ઉપર સ્થળાંતરને કારણે તૃતીય કાર્બકેટાયન વધુ પ્રમાણમાં મળશે અને તેની સાથે હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બ્રોમિન જોડાશે, પરિણામે મુખ્ય નિપજ 2-bromo-2-3-dimethyl બ્યુટેન મળશે. એટલે
ઘણીવાર એવું બને કે તમને અસંમિત આલ્કિન આપેલું હોય અને તમે ફક્ત માર્કોની ગોફના નિયમના આધારે જ જો જવાબ આપી દો તો કેટલીક વખત ખોટું પડે. એટલે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સ્થાયી કાર્બોકેટાયન પુનઃ ગોઠવણીથી મળતો હોય તો માર્કોનિકોફનો નિયમ લાગુ પડ્યા બાદ પુનઃ ગોઠવણીથી મળતા સ્થાયી કાર્બોકેટાયનના આધારે જવાબ આપવો. એટલે આ ઉદાહરણને ખાસ નોંધી લ્યો. ફરી પાછું બોલું છું કે આ પાયબંધ તૂટી અસંભા પ્રક્રિયક જ્યારે આના ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરે ત્યારે માર્કોનિકોફના નિયમ પ્રમાણે જ ખાલી જો જવાબ આપશો તો આ નિપજ મળે, પરંતુ પ્રાયોગિક રીતે આ નિપજ ગૌણ અને આ નિપજ મુખ્ય મળે છે. માટે આમ પુનઃ ગોઠવણીને પણ સાથે સાથે ધ્યાનમાં લેવી પડે. આ ઉપરાંત માર્કોનિકોફના નિયમથી જો વિપરીત નિપજ જોઈતી હોય તો આ જ પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા જો પેરોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે તો માર્કોનિકોફના નિયમથી વિરુદ્ધ નિપજ મળે છે. અને આ માર્કોનિકોફના નિયમથી વિરુદ્ધ નિપજ મળતી હોવાથી એ અસરને પ્રતિ માર્કોનિકોફનો નિયમ અથવા તો 1933માં ખાર્થ અને મેયો નામના વૈજ્ઞાનિકોએ આ અસર નોંધેલી હોવાથી એને ખાર્થ અસર અથવા પેરોક્સાઇડની હાજરીમાં આ અસર જોવા મળતી હોવાથી આ અસરને પેરોક્સાઇડ અસર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો પેરોક્સાઇડની હાજરીમાં HBr સાથે પ્રક્રિયા કરો, દાખલા તરીકે બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો માર્કોનિકોફના નિયમ પ્રમાણે 2-bromopropane વધુ પ્રમાણમાં નિપજ મળવી જોઈએ, પરંતુ પેરોક્સાઇડની હાજરીમાં મળતી મુખ્ય નિપજ 1-bromopropane એટલે કે માર્કોનિકોફના નિયમથી વિરુદ્ધ હોવાથી આ અસરને પ્રતિ માર્કોનિકોફનો નિયમ કહેવામાં આવે. શા માટે આમ બને છે હવે જો એ વિચારીએ તો એની ક્રિયાવિધિ મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયાને અનુસરે છે. આ ખાસ ધ્યાન રાખવું. એનો આન્સર, એનો ઉત્તર આવો આવે, શું કામે 2-bromopropane નિપજ મુખ્ય મળતી નથી, 1-bromopropane શું કામે મુખ્ય નિપજ મળે છે? તો આની પહેલાં 5 મિનિટ પહેલાં જ્યારે આપણે માર્કોનિકોફનો નિયમ ભણ્યા ત્યારે એમાં મધ્યવર્તી કાર્બોકેટાયન બન્યો છે ક્રિયાવિધિ દરમિયાન. જ્યારે પ્રતિ માર્કોનિકોફનો નિયમ અથવા ખાર્સ અસર અથવા પેરોક્સાઇડ અસરને જ્યારે ચર્ચવાની આવે ત્યારે કાર્બોકેટાયન નહીં પરંતુ ક્રિયાવિધિ દરમિયાન મધ્યવર્તી મુક્તમૂલક બનતો હોવાને કારણે 1-bromopropane નિપજ મુખ્યત્વે મળે છે. જો હવે આપણે એને સમજીએ તો સૌ પ્રથમ પેરોક્સાઇડ આયન અસ્થાયી હોવાથી ચેઇન ઇનિશિએશન એટલે કે શૃંખલા ટાટ થશે. ચેઇન ઇનિશિએશનમાં સંભાગી વિભાજન દરમિયાન મુક્તમૂલક બનશે. આ મુક્તમૂલક ફિનાઇલ મુક્તમૂલકમાં ફેરવાશે. આ ફિનાઇલ મુક્તમૂલક પ્રથમ તબક્કો, આ પછી પ્રથમ તબક્કો અને ચેઇન ઇનિશિએશન શૃંખલાની શરૂઆત થઈ. તબક્કો તરીકે ઓળખવામાં આવે તો તે ફિનાઇલ મુક્તમૂલક HBrના અણુને સંભાગી વિભાજનથી તોડી સ્થાયી બેન્ઝીનમાં ફેરવાય અને બ્રોમિન મુક્તમૂલક ઉત્પન્ન થશે. આ બ્રોમિન મુક્તમૂલક ચેઇન પ્રોપાગેશન એટલે કે હવે શૃંખલામાં મુક્તમૂલકનું આગળ સંચરણ થશે કે આ બ્રોમિન મુક્તમૂલક હવે પ્રોપીન સાથે પ્રક્રિયા કરે, પ્રોપીનના પાયબંધનું સંભાગી વિભાજન કરે. જો આ કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક મુક્તમૂલક ઉત્પન્ન થાય. અને જો એ પ્રોપીનના આ કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક મુક્તમૂલક ઉત્પન્ન થાય. હવે મિત્રો, તમે જાણો છો કે પ્રાથમિક મુક્તમૂલક કરતાં દ્વિતીયક મુક્તમૂલક વધુ સ્થાયી હોવાથી આ દ્વિતીયક મુક્તમૂલક ફરી પાછું ચેઇન પ્રોપાગેશન કરી HBr સાથે પ્રક્રિયા કરે. અને 1-bromopropane મુખ્ય નિપજ તરીકે આપે.
હવે જો આ દ્વિતીયક મુક્ત મૂલક ચેઇન પ્રોપાગેશનથી એચબીઆર સાથે પ્રક્રિયા કરે તો 2-બ્રોમોપ્રોપેન મુખ્ય નિપત તરીકે મળે, પરંતુ દ્વિતીયક મુક્ત મૂલક થયું હોવાથી મુખ્ય નિપત તરીકે 1-બ્રોમોપ્રોપેન મળે છે. છેલ્લે અંતિમ ચેઇન ટર્મિનેશનના સ્ટેપમાં બ્રોમિન મુક્તમૂલક જોડાય, બ્રોમિન અણુ અથવા તો મુક્તમૂલકો જોડાય, સાંકળરૂપી નવા હેલાઇડ સંયોજનની રચના થાય. પરંતુ આપણે મુખ્ય નિપદને જ ધ્યાનમાં લેતા હોવાથી અત્યારે પ્રતિમાર્કોનિકોફના નિયમને અહીં અટકાવીએ તો એમ કહેવાય કે બ્રોમિન માર્કોનિકોફના નિયમથી વિરુદ્ધ, એટલે કે ઋણ ભાગ ધરાવતો આયન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે, એટલે કે માર્કોનિકોફના નિયમથી વિપરીત મુખ્ય નિપજ આપે છે. એટલે આ નિયમને પ્રતિમાર્કોનિકોફનો નિયમ કહેવામાં આવે છે. એટલે જો એચબીઆર જેવા હાઇડ્રોજન હેલાઇડની અસમપ્રક્રિયક સાથે પેરોક્સાઇડ પ્રારંભિક ઉત્તેજકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા થઈ 1-બ્રોમોપ્રોપેન મળે છે. હવે આ પ્રક્રિયા દરમિયાન ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ કે આ જ પ્રક્રિયા જો HCl કે HI સાથે કરવામાં આવે તો આ અસર જોવા મળતી નથી. પ્રશ્ન થાય શા માટે? તો HCl ની બંધુરતા વધારે હોવાથી સામાન્ય સંજોગોમાં વિષમભાગી વિભાજનથી થાય મુક્ત મૂલકને બદલે ઇલેક્ટ્રોન અનુરાગી આયન અને H+ ઉત્પન્ન થતું હોવાથી આ ક્રિયાવિધિને HCl અનુસરતું નથી. HBr ની સરખામણીએ HCl ની બંધ ઉર્જા વધારે હોવાથી મુક્તમૂલક સહેલાઈથી ઉત્પન્ન થતા નથી. પરિણામે પ્રતિમાર્કોનિકોફના નિયમની અસર HCl હાઇડ્રોજન હેલાઇડ સાથે જોવા મળતી નથી. આ જ પ્રમાણે જો HI ની બંધ ઉર્જા ઓછી છે પરંતુ જ્યારે મુક્તમૂલક H અને I ઉત્પન્ન થાય ત્યારે આયોડિન મુક્તમૂલક જોડાય અને I2 અણુ જ બનાવી નાખતું હોવાથી HI માં પણ આ અસર જોવા મળતી નથી. એટલે ખાસ નોંધી લેવાનું અથવા યાદ રાખવાનું કે માર્કોનિકોફના નિયમની અસર પ્રતિમાર્કોનિકોફના નિયમની અસર ફક્ત HBrને જ લાગુ પાડવામાં આવે, અથવા તો હાઇડ્રોજન બ્રોમાઇડનું જ ઉદાહરણ એમાં લઈ અને એના આધારે સમજાવવામાં આવે HCl કે HI માટે પ્રતિમાર્કોનિકોફનો નિયમ લાગુ પાડવામાં આવતો નથી, અથવા તો ખારસ અસર HCl કે HI જેવા હાઇડ્રોજન હેલાઇડને લાગુ પડતી નથી. હવે આપણે જે હાઇડ્રોજન હેલાઇડનું ઉદાહરણ લીધું એની જગ્યાએ માર્કોનિકોફના નિયમને અન્ય ધ્રુવીય પ્રક્રિયકોને પણ લાગુ પાડી શકાય છે, એટલે ફક્ત હાઇડ્રોજન હેલાઇડ માટે જ આ નિયમ છે એવું નહીં વિચારતા. ધારો કે આયોડિન ક્લોરાઇડ આપેલું છે તો આયોડિનની વિદ્યુત ઋણતા ઓછી અને ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી જો આપણને આવો કોઈ ક્વેશ્ચન પૂછે કે પ્રોપીનની આયોડિન ક્લોરાઇડ સાથે યોગશીલ પ્રક્રિયા સમજાવો તો I+ અને Cl- માર્કોનિકોફના નિયમને અનુસરો તો અસમિતીય પ્રક્રિયકની અસમપ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયકનો ઋણ ભાગ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, પરિણામે નિપજ આ પ્રમાણે પ્રાપ્ત થશે. એટલે કે આયોડિન મધ્યના કાર્બન સાથે નહીં જોડાય, ક્લોરિન મધ્યના કાર્બન સાથે જોડાશે અને પ્રતિમાર્કોનિકોફના નિયમ પ્રમાણે આ નિપજ આપણને મળશે. હવે જો ICl ને બદલે ગઈકાલે આપણે ક્લોરિન જળની ચર્ચા કરેલી કે જો ક્લોરિન જળ લેવામાં આવે તો Cl+ અને OH- હશે, એટલે જો આ જ પ્રક્રિયા એમ કહીએ કે પ્રોપીનની ક્લોરિન જળ સાથે પ્રક્રિયા સમજાવો તો પ્રોપીનની ક્લોરિન જળ સાથે પ્રક્રિયા કરતા માર્કોનિકોફના નિયમ પ્રમાણે ક્લોરિન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને OHCH2 સમૂહ સાથે જોડાય, OH ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને CH2 સમૂહ સાથે જોડાય, પરિણામે આ પ્રકારની ક્લોરોહાઇડ્રિન નિપજ મળે. તો આ ક્લોરોહાઇડ્રિનનું જો IUPAC નામ આપવું હોય તો આપણે માપી શકીએ 1-ક્લોરો-2-પ્રોપેનોલ અથવા 1-ક્લોરો-પ્રોપેન-2-ઓલ. જો આવા સંયોજનનું પ્રચલિત નામ આપવું હોય તો ક્લોરોહાઇડ્રિન આપવામાં આવે છે. આ જ પ્રમાણે ધારો કે એમ કહેવામાં આવે કે પ્રોપીનની NOCl સાથે પ્રક્રિયા કરતા NOCl ને ખાસ નોંધી લેજો T
ટિલ્ડનનો પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. નાઇટ્રોજન ઓક્સિક્લોરાઇડને ટિલ્ડનનો પ્રક્રિયક કહેવામાં આવે. તો જો પ્રોપીનની NOCl સાથે અહીં HOCl બને એને હાઇપોક્લોરસ એસિડ કહેવાય, અને ટિલ્ડનનો પ્રક્રિયક અથવા તો નાઇટ્રોજન ઓક્સિક્લોરાઇડ કહેવાય. તો જો NOCl સાથે પ્રક્રિયા કરો તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી અને હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી અહીં વિષમભાગી વિભાજન NO પ્લસ અને Cl માઇનસમાં થશે. તો હવે જો માર્કોનિકોફના નિયમને અનુસરો તો અહીં ક્લોરિન મધ્યના કાર્બન સાથે જોડાશે અને NO પ્લસ CH2 સમૂહ સાથે જોડાશે. ખાસ ધ્યાન રાખજો કે આમાં ને આમાં ફેર છે, આમાં ક્લોરિન ધનાયન છે એટલે ક્લોરિન છે એ મધ્યના કાર્બન સાથે નહીં જોડાય, OH માઇનસ છે એ મધ્યના કાર્બન સાથે જોડાશે. જ્યારે એ જ પ્રક્રિયા NOCl સાથે જો આપવામાં આવે તો મુખ્ય નિપજ CH3 CH Cl CH2 NO મળશે. તો આમ હાઇડ્રોહેલોજિનેશનમાં જ ખાલી માર્કોનિકોફના નિયમનું પાલન થાય એવું નહીં સમજતા. માર્કોનિકોફનો નિયમ અસમમિતીય આલ્કિનની કોઈ પણ અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દરમિયાન લાગુ પાડવામાં આવે છે. દાખલા તરીકે હવે જો હાઇડ્રોજન હેલાઇડને બદલે પાણી સાથેની પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવે તો પાણી સાથેની યોગશીલ પ્રક્રિયાને હાઇડ્રેશન તરીકે ઓળખાય. તો જો સમમિતીય આલ્કિનની પાણી સાથે સ્લાઇટ એસિડિક માધ્યમમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો એસિડિક માધ્યમમાં જો પાણી સાથે યોગશીલ પ્રક્રિયા કરો તો પાણીમાં રહેલ H પ્લસ અને OH માઇનસ આયન પાઇબંધના સ્થાને ઉમેરાય અને આલ્કોહોલ નિપજ તરીકે આપે. તો આમ ઇથિનનું જો પાણી સાથેની યોગશીલ પ્રક્રિયા કરો તો અંતિમ નિપજ ઇથેનોલ મળે. અહીં સમમિતી આલ્કિન હોવાથી અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરો ત્યારે માર્કોનિકોફના નિયમને અનુસરવું પડે નહીં. આ બાજુના કાર્બન સાથે OH જોડો તો ઇથેનોલ જ બને અને આ બાજુના કાર્બન સાથે OH જોડો તો પણ ઇથેનોલ જ બને. પરંતુ જો હવે ઇથિનને બદલે અસમ પ્રક્રિયક પ્રોપીન લેવામાં આવે અને જો પાણી સાથેની યોગશીલ પ્રક્રિયા ને ધ્યાનમાં લેવામાં આવે તો હવે ફરજિયાત માર્કોનિકોફના નિયમને અનુસરવું પડે. સૌ પ્રથમ OH માઇનસ અને H પ્લસમાંથી H પ્લસ દ્વિતીય કાર્બકેટાયન સ્થાયી બનાવે અને એના સાથે OH માઇનસ જોડાય. પરિણામે હવે આપણને નિપજ 2 પ્રોપેનોલ અથવા આઇસોપ્રોપેનોલ મુખ્ય નિપજ તરીકે મળે. 1 પ્રોપેનોલ મહત્તમ મળતું નથી, અલ્પ પ્રમાણમાં મળે. પરિણામે ગૌણ અથવા તો ન્યૂનતમ નિપજ તરીકે 1 પ્રોપેનોલ અને મુખ્ય નિપજ તરીકે 2 પ્રોપેનોલ મળે. એટલે હવે જો આ પ્રક્રિયા મારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવી હોય અને આગળના પ્રકરણ સાથે આને જોઈન્ટ કરવું હોય તો હું આ બે નિપજોને અધ્યાહાર રાખવું આપું નહીં. આમ કહી દઉં પ્રોપીનની પાણી સાથેની એસિડિક માધ્યમમાં યોગશીલ પ્રક્રિયા કરતાં મુખ્ય નિપજ A અને ગૌણ નિપજ B મળે છે તો બંનેના IUPAC નામ આપો અને કયા સમઘટક તરીકે વર્તે તે જણાવું. તો પ્રોપીનની જ્યારે પાણી સાથે યોગશીલ પ્રક્રિયા કરતાં માર્કોનિકોફના નિયમ પ્રમાણે મુખ્ય નિપજ પ્રોપેન 2-ઓલ મળશે, ગૌણ નિપજ પ્રોપેન 1-ઓલ મળશે. તો પ્રોપેન 2-ઓલ અને પ્રોપેન 1-ઓલને એકબીજાના થાન સમઘટકો અથવા તો શૃંખલા સમઘટકો કહેવામાં આવે. હવે જો ધોરણ 12માં આપણે આગળ ભણશું અને એમ પૂછે કે આ બંને મુખ્ય નિપજોને કઈ કસોટીથી અલગ પાડી શકાય તો ધોરણ 12માં આલ્કોહોલની પરખ માટે આપણે આગળ જતા ભણશું કે લ્યુકાસ કસોટીનો ઉપયોગ કરવામાં આવે. એટલે જો એમ પૂછે કે બંને નિપજોને કઈ કસોટીથી પ્રભેદિત કરી શકાય, જુદું પાડી શકાય, તો આમ જવાબ આપી શકાય કે લ્યુકાસ કસોટીથી અલગ પાડી શકાય. આવી જ રીતના આપણે આગળ ભણશું કે આલ્કોહોલના પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને આપણે આગળ ભણી ગયા કે પ્રાથમિક આલ્કોહોલ કહેવાય, આ આલ્કોહોલને આપણે આગળ ભણી ગયા કે દ્વિતીયક આલ્કોહોલ
કહેવાય તો એને વિક્ટર મેયર કસોટીથી પણ જુદા પાડી શકાય. એટલે ધોરણ 12ના વિદ્યાર્થીઓ ખાસ સાંભળે કે જો આ એ અને બીની નિપજોને અલગ પાડવી હોય તો લ્યુકાસ કસોટી આન્સર પણ ચાલે, વિક્ટર મેયર કસોટી પણ ચાલે, અને આપણે આગળ ભણી ગયા કે આમને આયોડોફોમ કસોટીથી પણ જુદા પાડી શકાય છે. વન પ્રોપેનોલ આયોડોફોમ કસોટી દર્શાવશે નહીં, જ્યારે ટુ પ્રોપેનોલ અથવા તો પ્રોપેન ટુ ઓલ આયોડોફોમ કસોટી દર્શાવશે. તો જો આપણને આવો ક્વેશ્ચન નીટ અથવા જીમાં પૂછે કે પ્રોપીનનું પાણી સાથેની યોગશીલ પ્રક્રિયાથી મળતી મુખ્ય અને ગૌણ નિપજોને કઈ કઈ કસોટીથી જુદું પાડી શકાય, અને જો ચાર ઓપ્શન આમાં પહેલાં હોય, લ્યુકાસ કસોટી, વિક્ટર મેયર કસોટી, આયોડોફોમ કસોટી, અને બધા વિકલ્પ સાચા છે અથવા તો ત્રણેય, તો તમારો જવાબ ત્રણેય કસોટીથી જુદું પાડી શકાય આમ હોવો જોઈએ. તો આજે આપણે માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફનો નિયમ ભણ્યા અને થોડુંક પાણી સાથેની યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો પાઠ્યપુસ્તકમાંથી અને આજના આપણા ક્લાસવર્કમાંથી.